हेलो 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 माय ब्रिलियंट फ्रेंड्स, वेलकम बैक टू योर फेवरेट चैनल धवल राठौर, जहाँ चाले छे नीट 2024 माटे रुद्राक्ष सीरीज। आई नो के वच्चे एक दिवस स्किप थई गयो, तो ए मारे थोड़ू पर्सनल काम हतुं एटला माटे, सो डोंट वरी, अत्यारे हवेथी आपणे कंटिन्यू थई जशे, खाली एक दिवसनी गैप पड़ी गई हती। तो आजे डे 4 छे, एमां लेक्चर नंबर 7 आपणो छे, ओके। एंड लेक्चर नंबर 8 तमने खबर छे, आपणे 50 वधारे एमसीक्यू सॉल्व करीशुं, एटले एप्रोक्स 50 समथिंग एमसीक्यू आपणे सॉल्व करीशुं। तो जो आजनो जे टॉपिक छे, ए टॉपिक छे डॉट प्रोडक्ट। शुं छे? डॉट प्रोडक्ट। हवे डॉट प्रोडक्ट समझिए, एना पहेला आपणे एक वस्तु समझी लईए जे थोड़ी एक्स्ट्रा वस्तु छे, ओके, जे लगभग क्यांय नथी आपी, पण खबर नहीं आपी हो तो बीजी कोई चोपड़ीमां। एक्सियल वेक्टर शू समझवानो छे? आज एक्सियल वेक्टर बहुत नानो एवो टॉपिक छे, थोड़ो इंटरेस्टिंग टॉपिक छे, एटला माटे, ओके। एक्सियल वेक्टर एने गुजराती में शू कहेवाय? एने गुजराती में कहेवाय अक्षीय सदिश। शू कहेवाय एने गुजराती में? कहेवाय भाई अक्षीय सदिश। शू कहेवाय? अक्षीय सदिश। एवो सदिश के जे भाई रोटेशनल पेरामीटर पर आधार होय, रोटेशनल आ गोळाकार होय ने, गोळाकार पद कहेवाय, तो गोळाकार गति करतो एना उपर आधारित होय, એવા સદિશને શું કહેવાય? એક્સિયલ વેક્ટર કહેવાય, એટલે કે અક્ષીય સદિશ કહેવાય। હવે તમને ખબર છે કે તમે એક શબ્દ સાંભળ્યો છે, સુરેખ, સુરેખ શબ્દ સાંભળ્યો છે, લિનિયર, સુરેખનો મતલબ શું થાય? લિનિયર। તો ભાઈ લિનિયર સ્પીડ, લિનિયર વેલોસિટી, લિનિયર મુમેન્ટમ, એટલે કે રેખીય વેગ, રેખીય ઝડપ અથવા રેખીય વેગમાન, તમે આ બધા શબ્દો સાંભળ્યા છે। તો આ રેખીય જે 2D અથવા 3D કાઇનેમેટિક્સમાં આવે છે, બરાબર, એ આ રેખીય કેવું કે આ રેખીય ભૌતિક રાશિ કહેવાય। પણ આ ભૌતિક રાશિ કઈ કઈ? રેખીય એટલે કે વી વેગ, દળ સોરી બળ, એસેલરેશન એટલે કે પ્રવેગ, અને વેગમાન, આ કયો? રેખીય વેગમાન, ઓકે। આ બધી રેખીય ભૌતિક રાશિ છે, અવકાશમાં અંતર ને બધી। પણ અહીંયા આગળ આ બધા શરીરની પર આધાર રાખે છે, રેખીય એટલે એક રેખા ઉપર, એક દિશામાં આધાર રાખે। પણ એવા સદિશ જે રોટેશનલ પેરામીટર ઉપર આધાર રાખે, કયા ઉપર? રોટેશનલ પેરામીટર। માની લો કે કાર છે, એ કાર અહીંયા આગળ આવી તો વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, બરાબર, તો આ શું થઈ ગઈ? એની ઝડપ ઓમેગા। શું થઈ ગઈ? ઓમેગા, એટલે કે કોણીય ઝડપ। શું કહેવાય? કોણીય ઝડપ। હવે તમને ખબર છે ઝડપનું સૂત્ર શું થાય? કાપેલું કુલ અંતર ભાગ્યા સમય થાય। શું થાય? કાપેલું કુલ અંતર ભાગ્યા સમય। પણ અહીંયા આગળ એને કયું અંતર કાપ્યું? તો ભાઈ પહેલાં અહીંયા આગળ હતો, હવે અહીંયા આગળ પહોંચ્યો, મતલબ એને થીટા જેટલું અંતર કાપ્યું, થીટા જેટલું અંતર કાપ્યું, તો એના માટે શું આવશે? ડી થીટા અપોન ડી ટી। આ શું થઈ ગઈ? કોણીય ઝડપ થઈ ગઈ, કઈ થઈ ગઈ? કોણીય। એવી રીતે પ્રવેગ પણ આવે, કોણીય પ્રવેગ। તો આ બધા જે છે એમને શું કહેવાય? રેખીય સોરી અક્ષીય સદિશ। કેવા કહેવાય? અક્ષીય સદિશ, ઓકે। તો આવી ભૌતિક રાશિ છે આયરી, કે જે રેખા ઉપર આધાર રાખે, સુરેખ પથ પર ઉપર આધાર રાખે, જ્યારે એવી ભૌતિક રાશિ છે જે રોટેશનલ પેરામીટર ઉપર આધાર રાખે, એટલા માટે એને શું કહેવાય છે? અક્ષીય સદિશ કહેવામાં આવે છે। ચલો અક્ષીય સદિશનું આપણે એક બીજું ઉદાહરણ સમજીએ। જેમ કે અહીંયા આગળ હું તમને કહું છું કે જ્યારે કોઈ સદિશ એન્ટી ક્લોકવાઇઝ, મતલબ આ રીતે ગતિ કરતો, કે એન્ટી ક્લોકવાઇઝ, તો એનો એસેલરેશન એટલે કે કોણીય પ્રવેગ, એની થીટા એટલે કે અંતર, અને એની ઝડપ, આ બધી કહેવાય અપવર્ડ ડાયરેક્શનમાં હોય। હવે તમે કહો છો અપવર્ડ ડાયરેક્શન એટલે કઈ રીતે? જો મસ્ત સમજાવું, અહીંયા આગળ મારી પાસે એક બોટલ છે। શું છે? બોટલ। સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, ઓકે। હવે આ બોટલનું ઢાંકણ છે, હવે આ ઢાંકણ એન્ટી ક્લોકવાઇઝ એટલે આ રીતે ફેરવું, તો એની જે મૂવમેન્ટ થાય, આ જે ઢાંકણાની મૂવમેન્ટ, અંતર કાપાય, કે જે કોણીય વેગ હોય કે કોણીય પ્રવેગ, એ ઉપરની બાજુ હોય, એવું આપણને આ ટોપિક કહેવા માંગે છે। તો જો આ છે એનું એન્ટી ક્લોકવાઇઝ એટલે આ રીતે ફેરવું છું, તો તમે ધ્યાનથી જોજો, આનું જે ઢાંકણું છે, આ ઢાંકણું આવી રીતે ઉપરની તરફ જાય છે, તમને દેખાય થોડું થોડું ઉપર। હવે આમાં જો હું હાથે કરીને ઉપર નહીં કરતો, બરાબર, અથવા આને ક્લોકવાઇઝ કરીશ, જો આને ક્લોકવાઇઝ કરીશ તો ક્યાં જશે? ડાઉનવર્ડ એટલે કે નીચે, જોજો ધ્યાનથી જોજો, જાય છે ઢાંકણું નીચે, તમને ખબર હશે આ એક્ઝામ્પલ, ઓકે। જો આને આવી રીતે ખોલીએ એટલે એન્ટી ક્લોકવાઇઝ કરીએ, તો એનું જે સ્થાનાંતર ક્યાં થાય છે? થીટા, એટલે એનું અંતર ક્યાં કપાય છે? ઉપરની તરફ કપાય છે, અને એવી રીતે જો આમ ક્લોકવાઇઝ કરીએ તો શું થાય છે? ડાઉનવર્ડ થાય છે, ઓકે। તો આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર હશે કે હું શું કહેવા માગું છું। ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે, ફરીથી એકવાર જોઈ લેજો, અક્ષીય સદિશ, જ્યારે કોઈ સદિશ રોટેશનલ પેરામીટર ફોલો કરતો હોય એને કહેવાય અક્ષીય સદિશ કહેવાય। એમાં કોણીય ઝડપ અથવા કોણીય વેગ આવે, ઓમેગા, એના બરાબર શું થાય? ડી થીટા બાય ડી ટી। બીજું શું ઉદાહરણ આવે? ટોર્ક, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા ઇન્ટુ આલ્ફા, આલ્ફા શું છે? કોણીય પ્રવેગ છે, ઇનર્શિયા તમને ખબર છે, ટોર્ક પણ તમને ખબર છે, આલ્ફા થીટા ઓમેગા, કે પછી કોઈ બી એવી રાશિ જે એન્ટી ક્લોકવાઇઝ આવી રીતે ગતિ કરતી હોય તો એની જે મૂવમેન્ટ હોય ક્યાં હોય? અપવર્ડ હોય, ક્યાં? અપવર્ડ એટલે ઉપરની બાજુ હોય, જ્યારે ક્લોકવાઇઝ કરતી હોય તો નીચેની બાજુ હોય। બસ ખાલી આ જે હતું અક્ષય સદિશ, એમાં આટલું સમજવાનું હતું, ઓકે। ચલો એક બીજું ઉદાહરણ આપો કે આ એક પથ ઉપર જાય છે, પહેલાં આની ઝડપ આ બાજુ હતી વી, ઓકે, આ બાજુ હતી,
आ वी इनिशियल पछी अहीं आगळ आव्यो तो झड़प क्या थी गई अहीं थी गई वी फाइनल ओके तो अहींथी अहीं आगळ आव्यो अने केटलुं अंतर कापियुं थीटा जेटलुं अंतर कापियुं केटलुं अंतर कापियुं थीटा जेटलुं अंतर कापियुं तो पहला मैं तमने आटली वस्तु तमने खबर पड़ी कि भाई आने केटलुं अंतर कापियुं आने थीटा जेटलुं अंतर कापियुं आने केटलुं अंतर कापियुं आने थीटा जेटलुं अंतर कापियुं पण हवे हूँ तमने शू कहूँ छूँ तमारे शू गोतवानुं छे तमारे भाई गोतवानुं छे डेल्टा वी हवे डेल्टा वी बराबर शू थाय तमने खबर छे डेल्टा वी बराबर थाय वी एफ माइनस वी आई एटले के वी फाइनल माइनस वी इनिशियल शू थाय वी फाइनल माइनस वी इनिशियल शू थाय वी फाइनल माइनस वी इनिशियल तो एना माटे तमारे डायरेक्ट फॉर्मुला याद राखवानो छे ए फॉर्मुला शू छे ए फॉर्मुला तमारी पासे छे ए छे टू वी साइन थीटा बाय टू सर आ तो सुरेख पथ पर गति पछी समतल में गति आ बधामां आवे छे हा પણ આ અત્યારે એટલા માટે કહું છું કારણ કે આ ટોપિક અહીંયા જ ક્લિયર થઈ ગયા છે ઓકે હવે માની લો કે અહીંયા હું ડિસ્પ્લેસમેન્ટ કહું શું કહું ડિસ્પ્લેસમેન્ટ એટલે કે થીટા તમે આનું ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર કેટલું થશે સ્થાનાંતર તો સ્થાનાંતર માટે સૂત્ર શું થઈ જશે સ્થાનાંતર માટે સૂત્ર થઈ જશે ટુ વી કોસ થીટા બાય ટુ આ થઈ ગયું છે આનું સ્થાનાંતર લો આ એકદમ ઇઝી ટોપિક હતો જે મેં તમને આ ટોપિકથી સમજાવી દીધો આટલી વસ્તુમાં ના ખબર પડી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો ઓકે હવે હવે આપણે જે ટોપિક ચાલુ થાય છે એ ટોપિક છે આપણો ડોટ પ્રોડક્ટ કયો છે ડોટ પ્રોડક્ટ તો એના વિશે સમજી લઈએ ઓકે તો ચલો આપણે ડોટ પ્રોડક્ટ વિશે સ્ટાર્ટ કરીએ કે શું કહેવા માંગે છે ડોટ પ્રોડક્ટ જો હવે ડોટ પ્રોડક્ટ સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક વસ્તુ તમને કહી દઉં મારી એક મિસ્ટેક થઈ ગઈ કે આ જે છે વી આ બાજુ છે બરાબર આ વી આ બાજુ છે મતલબ આ છે ઇનિશિયલ અને આ છે ફાઇનલ તો તમને ખબર છે અહીંયા આગળ અંતર એને કેટલું કાપ્યું થીટા જેટલું ઓકે તો આ જો તમારે શોધવાનો આવે આ શું છે સ્થાનાંતર છે શું છે સ્થાનાંતર અને આર કહેવાય શું કહેવાય આર સ્થાનાંતર આર તો એના માટે સૂત્ર શું આવશે ભાઈ ધારો કે ડેલ્ટા એક્સ નીકાળવું છે મતલબ એક્સ એફ માઇનસ એક્સ આઈ મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધી તો બેઝિકલી આનું ડાયરેક્ટ સૂત્ર શું બનશે તમારે ટુ આર સાઇન થીટા બાય ટુ બનશે શું બનશે ટુ આર સાઇન થીટા બાય ટુ આર આવશે અહીંયા વી નહીં આવે મારી મિસ્ટેક થઈ ગઈ કારણ કે જોડે વેગવાળું હતું એટલે ભૂલથી વેગ લખાઈ ગયું ઓકે જો હવે આપણે હું તમને એમ કહું છું અત્યારે ડોટ પ્રોડક્ટ શેની વાત કરીએ ડોટ પ્રોડક્ટ હવે ધ્યાનથી સાંભળજો કે ડોટ પ્રોડક્ટ શું છે હં ડોટ તમને નામ ઉપરથી ખબર પડે છે ડોટનો મતલબ શું થાય ભાઈ ડોટ એટલે આવું તમે આમ કે નામ ટપકું કરો છો ડોટ હા તો આ શું થાય ડોટ પણ એનું જે આપણને રિઝલ્ટ મળે એના શું કહે ડોટ પ્રોડક્ટ શું મળે ડોટ પ્રોડક્ટ હવે ડોટ પ્રોડક્ટમાં શું આ ચેપ્ટરનું નામ શું છે ભાઈ સદિશ છે ચેપ્ટરનું નામ શું છે સદિશ તો જ્યારે બે સદિશ હોય સદિશ એ અને સદિશ બી એ વચ્ચે જો આપણે ડોટ પ્રોડક્ટ કરાવીએ શું કરાવીએ ડોટ કરાવીએ તો આ બંને કેવા છે સદિશ છે તો એ બંનેનો જે ગુણાકાર કરીએ મતલબ ડોટ પ્રોડક્ટ કરીએ તો આપણને મળે અદિશ રાશિ મળે શું મળે એક અદિશ રાશિ મળે હવે કઈ રીતે એક શોર્ટ ટ્રિક તમે યાદ રાખો જો બે સદિશ આવી જાય બે સદિશ આવે અને વચ્ચે ડોટ હોય તો આ ડોટ શું છે ડોટ પોતે એક અદિશ છે ડોટ શું છે પોતે એક અદિશ છે મતલબ જો એનો અદિશ ગુણાકાર કરાવો તો સામે તમને શું મળશે અદિશ મળશે બેઝિકલી તમારે શું યાદ રાખવાનું બે સદિશ હોય તો સામે બે સદિશ હોય તો આ એક અદિશ અને સામે જે પ્રોડક્ટ મળી એ પણ અદિશ ઓકે હવે જો આપણે ધ્યાનથી ડિટેલમાં જોઈએ હું શું કહું છું ધ્યાનથી સાંભળજો ડોટ પ્રોડક્ટ જ્યારે સદિશ એ અને સદિશ બી બંનેનો આપણે ડોટ પ્રોડક્ટ કરાવીએ આ બંનેનો આપણે ડોટ પ્રોડક્ટ કરાવીએ તો હમણાં મેં તમને શું કીધું અદિશ રાશિ આપશે કઈ રાશિ આપશે અદિશ રાશિ આપશે તો આનો ડોટ પ્રોડક્ટ એટલે બેઝિકલી કહેવા શું માંગુ છું આનું મૂલ્ય અને આનું મૂલ્ય એ બંનેનો ગુણાકાર કરવાનો તો આ બંનેનો તમે ગુણાકાર કરાવો તો તમને શું મળે સદિશ એ ઇન્ટુ સદિશ બી કોસ થીટા આ બંને મૂલ્ય છે સદિશ એના મૂલ્ય સદિશ બીનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા થીટા શું છે થીટા સદિશ એ અને બી વચ્ચેનો એંગલ છે માની લો કે આવું હોય કે ભાઈ આ એ છે બરાબર અને આ બી છે ઓકે તો આમની વચ્ચે થીટા હોય બરાબર આ થીટા હોય અને તમને એવું કહે છે કે ભાઈ એ ડોટ બી કાઢો તો આ જે થીટા છે એ આ છે બરાબર આ બંને વચ્ચેનું શું છે એંગલ છે હવે જો ધ્યાનથી સાંભળજો તમને ખબર છે કે ભાઈ આઈ કેપ કોના માટે વપરાય આઈ કેપ કોના માટે વપરાય જે એક્સ અક્ષ ઉપર હોય જે એક્સ અક્ષ ઉપર હોય એના માટે આઈ કેપ વાય અક્ષ ઉપર એના માટે જે કેપ અને ઝેડ અક્ષ સોરી ઝેડ અક્ષ એના ઉપર કે કેપ આઈ જે એન્ડ કે તમને આટલી વસ્તુ ખબર છે ઓકે તો આની વિરુદ્ધ એ હોય આઈ હોય તો સામે કયું હોય માઇનસ આઈ આ જે હોય તો નીચે કેવું હોય માઇનસ જે હોય આ કે હોય તો આ બાજુ કેવી હોય માઇનસ કે હોય આટલી વસ્તુ તમને ખબર છે ઓકે કારણ કે એક્સ હોય તો માઇનસ એક્સ વાય હોય તો માઇનસ વાય ઝેડ તો માઇનસ ઝેડ ઓકે જો હવે આપણે વાત કરીએ ધારો કે સદિશ એ છે એ આઈ આઈ કેપ મતલબ આઈ આ બાજુ છે એક્સ અક્ષ ઉપર છે અને સદિશ બી પણ કેવો છે એક્સ અક્ષ ઉપર બંને કેવા છે એક્સ અક્ષ ઉપર છે બંને એક્સ અક્ષ ઉપર છે મતલબ બંને વચ્ચે ખૂણો કેટલાનો હશે
जीरो डिग्री थे ना, बने एक्स अक्ष ऊपर है तो खूणो कितना हो जीरो डिग्री। तो जो आम कॉस थीटा एटा शू थी जैसे कॉस जीरो शू थी जैसे कॉस जीरो थी जैसे। ओके ए अने बी, हवे ए अने बी ना मूल्य कई दिशा में आई कैप ऊपर है, क्या दिशा पर आई कैप मतलब एक्स अक्ष पर आई कैप। हवे आ शू छे एकम सदिश छे, शू छे एकम सदिश, अने आ पण केवुं छे एकम सदिश। तो जो तमे बे एकम सदिश जे एक ज दिशा में बने, धारो के एक्स अक्ष ना बने एकम सदिश, वाय अक्ष ना बने एकम सदिश, झेड अक्ष ना बने एकम सदिश, ओके आनो गुणाकार कराओ डॉट प्रोडक्ट साथे, मतलब डॉट प्रोडक्ट कराओ। तो जो आ शू छे एकम सदिश, एकम सदिश नुं मूल्य शू था एक, तमने खबर छे आपणे लेक्चर में बहु वखत कीधुं। आ पण शू छे एकम सदिश, एनो पण मूल्य शू था एक, अने बन्ने वच्चे ए अने बी वच्चे खूणो कयो कॉस थीटा, पण एमां पण केवुं जीरो डिग्री, मतलब कॉस जीरो नी वेल्यू केटली थाय एक, तमने खबर छे तो इंटू एक मतलब वन इंटू वन इंटू वन, शू आव आंसर एक, शू आव आंसर एक। एकम सदिश नुं मूल्य एक थाय, तो आ एकम सदिश हतुं एनुं मूल्य एक, आनुं मूल्य एक, तो आंसर भी एक। એવું દર વખતે સાચું ના હોય, તમે ધ્યાન રાખજો કઈ રીતે। જો અહીંયા આગળ છે મારી માઇનસ આઈ કેપ ઇન્ટુ માઇનસ આઈ, મતલબ પહેલા બંને આઈ આ બાજુ હતી, હવે બંને આ બાજુ માઇનસ આઈ થઈ ગઈ। કેવી થઈ ગઈ? આ બાજુ અને આ બાજુ, મતલબ આ પણ બંને, આ બંને વચ્ચે પણ ખૂણો કેટલાનો છે? આ બંને વચ્ચે પણ ખૂણો કેટલાનો છે? ઝીરો ડિગ્રીનો જ છે। તો આ બંનેનો આન્સર પણ કઈ રીતે આવશે? જો એક જ આવશે, કેમ? કારણ કે આન્સર મતલબ દિશા તો સેમ જ છે ને બંનેની, ભલે આમ હોય આમ હોય આમ હોય આમ હોય આમ હોય, દિશા તો બંનેની સેમ જ છે, ખબર પડી? ઓકે, પણ માની લો હું કહું આઈ કેપ ડોટ માઇનસ આઈ કેપ, મતલબ એક આ બાજુ આઈ કેપ આ બાજુ અને માઇનસ આઈ કેપ આ બાજુ અને આ બાજુ। હવે તમે કહો, તમે તો એવું કીધું ડોટ પ્રોડક્ટ જ્યારે એક બાજુ એ જ વપરાય, ના છે તો એક જ પ્લેનમાં ને, આ એક્સ ઉપર જ છે ને બંને, તો આ બાજુ છે અને આ બાજુ છે, બંને વચ્ચે ખૂણો કેટલાનો છે? 180 ડિગ્રીનો, કેટલાનો? 180 ડિગ્રી। તો તમે આવું લખી શકો છો આઈ કેપનું મૂલ્ય શું થાય? એક બરાબર ઇન્ટુ આ આઈ કેપનું, જો હવે માઇનસ છે એ આના જ છે, મતલબ માઇનસ શું કહેવા માંગે, આ આઈ કેપનું મૂલ્ય તો પ્લસમાં જ છે, માઇનસ શું કહેવા માંગે છે? ખાલી વિરુદ્ધ દિશામાં જ। ઓકે, તો માઇનસ મતલબ કોસ 180 થઈ ગઈ, તો કોસ 180ની વેલ્યુ કેટલી થાય? માઇનસ એક થાય। કોસ 180ની વેલ્યુ કેટલી થાય? માઇનસ એક થાય, કેટલી થાય? માઇનસ, અને આઈ કેપનું મૂલ્ય તો એક જ થાય, તો આને તમે ગુણાકાર કરશો તો તમને આન્સર શું આવશે? માઇનસ એક, શું આવશે? માઇનસ એક। આટલી વસ્તુ ખબર પડી ડોટ પ્રોડક્ટમાં। ચાલ, હવે મેં તમને શું કીધું, જ્યારે સમાન બે હોય, બે સમાન એકમ સદિશ હોય એમનો ગુણાકાર મતલબ ડોટ પ્રોડક્ટ એક આવે, તેવી રીતે જે ઇન્ટુ જેમાં થશે, સોરી જે ડોટ જેમાં થશે, કે ઇન્ટુ કે, કે ડોટ કેમાં થશે, બંનેમાં કેવો આવશે? સેમ આવશે, ખબર પડી આટલી વસ્તુ? ઓકે, પણ હવે હું એમ કહું, હું એમ કહું ભાઈ એક આઈ હોય અને બીજું જી હોય, આઈ નો આઈ જોડે થશે, આઈ નો આઈ અથવા માઇનસ આઈ સેમ હોય તો સેમ જાતિ વાળા હોય એમનો ગુણાકાર થાય। ભાઈ માણસ માણસ જોડે જ લગ્ન કરે ને, થોડી ગાય ભેંસ જોડે લગ્ન કરે એવું। તો આ શું છે? આ માણસ છે ના ગાય, એટલે બંને અલગ અલગ થઈ ગઈ, તો એમનો રિઝલ્ટ શું આવશે? ઝીરો। આનો રિઝલ્ટ શું આવશે? ઝીરો। આનો રિઝલ્ટ શું આવશે? ઝીરો। ડોટ પ્રોડક્ટની વાત કરો, ઓકે, આઈ થી આઈ થાય, આઈ થી જે કેમ બંને એક જ દિશામાં છે, ખબર પડી? ઓકે, તો આ બંને વસ્તુ તમને ખબર છે। ચલો એક ઉદાહરણ, આ બે ઉદાહરણ તમે જાતે ટ્રાય કરો ફટાફટ, આ બે ઉદાહરણ ફટાફટ ટ્રાય કરો, બે ઉદાહરણ ફટાફટ ટ્રાય કરો, ચલો ફટાફટ। ચલો જો હું તમને કહું, તમારે કરવાનું શું છે? આ ઇન્ટુ આઈ છે, મતલબ જો પ્લસ માઇનસ નથી, બંને એક જ દિશા, મતલબ બંને આ દિશામાં છે, તો કોસ ઝીરો, કોસ ઝીરો એટલે એક, તો ચલો પહેલાની વેલ્યુ મૂકી દઈએ એક, બરાબર। હવે સદિશ એનું મૂલ્ય શું છે? બે ઇન્ટુ સદિશ બી નું મૂલ્ય છે ત્રણ, તો ગુણાકાર કરો, શું આવે આન્સર તમારો? છ। તો આનો જવાબ શું આવશે? છ। આવડે કે ના આવડાવું? આવડે ને, ઓબ્વિયસલી। ચલો આ મને કરીને બતાવો, તમને શું કહે છે? આઈ આઈ બંને આઈ છે, એનું મૂલ્ય શું છે? બે। આનું મૂલ્ય કેટલું છે? ચાર। હવે તમે એમ કહેશો માઇનસ બે આલ્યું, શું આરા ડોબા ખબર નહીં પડતી? અલ્યા પણ માઇનસ દિશા બતાવે છે, સદિશમાં માઇનસ શું બતાવે છે? દિશા બતાવે છે, ઓકે, મતલબ એ આ બાજુ છે, આ ચાર આ બાજુ, બે આ બાજુ, બંને વચ્ચે ખૂણો કેટલાનો? 180નો, કેટલાનો? 180નો, ઓકે। હવે જોજો કોસ 180 કેટલું થાય? માઇનસ એક થાય, ખબર પડી? માઇનસ બે નહીં ને, બે તો તમારે પ્લસમાં જ લેવાનું, ઓકે, ખબર પડી? જો તો ચાર દુ આઠ ઇન્ટુ માઇનસ વન, તો આન્સર શું આવશે તમારો? માઇનસ આઠ। કેટલો આવશે? માઇનસ આઠ। એટલા માટે માઇનસ આવે, ના કે માઇનસ બે ઇન્ટુ ચાર કરીને માઇનસ આઠ આવે, ખબર પડી? આ રીતે માઇનસ આવે, એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે। તો આઈ હોપ
તમને આટલી વસ્તુ ખબર પડી હશે. હવે આગળ જઈએ, આપણો આગળ શું ટોપિક છે તો ધ્યાનથી સાંભળજો. ઓકે, આગળ હું તમને જો એવું કહું, આગળ હું તમને એવું કહું કે માની લો આ તો આઈ અને આ તો આઈ આઈ જોડે હતો. હવે આપણે આઈ જે કેપ ત્રણે વસ્તુ ભેગી લઈ લઈએ. શું લઈએ? આઈ જે અને કેપ ત્રણે વસ્તુ ભેગી લઈએ. ધ્યાનથી સાંભળજો. અહીંયા આગળ એક સદિશ છે, સદિશ એ, બરાબર. એનું મૂલ્ય શું છે? એનું મૂલ્ય છે એક્સ અક્ષ ઉપર છે એનું મૂલ્ય. એનું મૂલ્ય કંઈક ને કંઈક વાય અક્ષ ઉપર છે અને એનું મૂલ્ય કંઈક ને કંઈક ઝેડ અક્ષ ઉપર છે. એવી જ રીતે આપણે જોડશે સદિશ બે. સદિશ બીનું એક્સ ઉપર મૂલ્ય કંઈક ને કંઈક છે, સદિશ બીનું વાય અક્ષ ઉપર કંઈક ને કંઈક મૂલ્ય છે અને સદિશ બીનું ઝેડ અક્ષ ઉપર કંઈક ને કંઈક મૂલ્ય છે. તો હવે હું તમને કહું છું તમારે કરાવવાનું છે એ ડોટ બી. શું કરાવવાનું? એ ડોટ બી. તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ સેમ જાતિવાળા હોય એમનો ગુણાકાર થાય, જે અલગ અલગ જાતિવાળા એમનો ગુણાકાર થાય નહીં. તો આમાં સેમ જાતિવાળા પહેલાં કયા છે ભાઈ? આ આઈ અને આઈ સેમ જાતિવાળા, તો લખી નાખો ભાઈ એક્સ આઈ બી એક્સ આઈ. આટલી વસ્તુ તમને ખબર પડી? આટલી વસ્તુ તમને ખબર પડી કે ના પડી? આટલી વસ્તુ તમને ખબર પડી કે ના પડી? ઓકે, હવે તમને ખબર છે આઈ ઇન્ટુ આઈ તો વન જ થઈ જવાના, એટલે એ લખવાની તમારે જરૂર નથી. તો તમે ડાયરેક્ટ આવું લખી શકો એક્સ ઇન્ટુ બી એક્સ. ઓકે, લખી શકો કે ના લખી શકો? આ કોની વાત થઈ? આ આજે આપણે વાત થાય છે એક્સ અક્ષની, એક્સ અક્ષની વાત થાય છે, બરાબર. હવે વાત કરીએ વાય માટે, તો વાય માટે હવે શું કરી દઈશું? પ્લસ વાય માટે, મતલબ આ પણ વાય આ પણ વાય, મતલબ બી એક્સ અને બી વાય, બી એક્સ અને બી વાય. જે ઇન્ટુ જે તો વન થશે ને, હમણાં જ જોયું આ ઇન્ટુ વાય વન, જે ઇન્ટુ જે વન, કે ઇન્ટુ કે વન, એટલે વન લખવાની આપણે જરૂર નથી. પ્લસ ચલો ઝેડ અક્ષની વાત કરી તો શું આવશે ભાઈ? એ ઝેડ બી ઝેડ. આટલી વસ્તુ કોને ના ખબર પડી? કહો, એકદમ ઇઝી વસ્તુ હતી યારી. કેવી હતી? એકદમ ઇઝી વસ્તુ હતી. હતી કે નહીં ભાઈ? હતી કે નહીં? હતી કે નહીં? હા ભાઈ હતી, એકદમ ઇઝી હતી. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, બસ એક્ઝામ્પલ લઉં છું. ચલો એક્ઝામ્પલ આપણી પાસે છે સદિશ એ અને સદિશ બીનું. ઓકે, તો હવે જોજો એક્ઝામ્પલ શું છે, ધ્યાનથી સાંભળજો. ઓકે, તમારી પાસે અહીંયા આગળ છે ભાઈ ટુ આઈ કેપ માઇનસ થ્રી જે કેપ, સોરી જે કેપ પ્લસ કે કેપ. આટલી વસ્તુ છે તમારી પાસે, છે આટલી વસ્તુ. હવે તમને હું શું કહું છું, જે બીજો સદિશ છે એ બીજો સદિશ શું છે? બીજો સદિશ છે તમારી પાસે થ્રી આઈ કેપ. શું છે? થ્રી આઈ કેપ માઇનસ, સોરી પ્લસ ફોર જે કેપ, પ્લસ ફોર જે કેપ. એન્ડ લાસ્ટમાં છે તમારી પાસે માઇનસ સિક્સ કે કેપ. શું છે? માઇનસ સિક્સ કે કેપ. ચલો હવે તમારે આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો તમને ખબર છે ભાઈ એ ડોટ બી કરું, શું કરું? એ ડોટ બી કરું તો તમને શું મળશે ભાઈ? જો આઈ ઇન્ટુ આઈ કરો, મતલબ ટુ ઇન્ટુ થ્રી, આઈ ઇન્ટુ આઈ તો પછી વન જ થઈ જશે, પ્લસ માઇનસ થ્રી ઇન્ટુ, સોરી થ્રી, હા ચલો થ્રી ઇન્ટુ ફોર, પણ બંને વચ્ચે ખૂણો કેટલાનો? 180 નો, બટ એટલા માટે આપણે માઇનસ લેવું પડશે. ઇન્ટુ, સોરી પ્લસ, કેમાં શું આવશે? વન ઇન્ટુ માઇનસ સિક્સ. ઓકે ચલો હવે કરો, ત્રણ દુ છ, પ્લસ ચાર તરી માઇનસ બાર, પ્લસ છ એકા માઇનસ છ, કેમ? કારણ કે માઇનસ છ છે. તો સિક્સ, સિક્સ માઇનસ ટ્વેલ્વ માઇનસ સિક્સ, આનો આન્સર શું આવશે? ફટાફટ કહો મને આનો આન્સર શું આવશે. આનો આન્સર શું આવશે? માઇનસ બાર. કેટલો આવશે? માઇનસ બાર. તો આ સાથે આપણો ડોટ પ્રોડક્ટ અને આપણો આખો આ ચેપ્ટર ફિનિશ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના જોવાના છે 50 MCQ, એટલે 50 એટલે એપ્રોક્સ 50. ઓકે, 50થી વધી પણ જાય એટલે એવું રોવાનું નહીં બહુ. તો જો તમને વિડીયો ગમ્યો હોય, અહીં આપણો ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ બાયોલોજીનું ચેપ્ટર સ્ટાર્ટ થશે, ચેપ્ટર નંબર 1, જેનું નામ છે સજીવ અને વિશ્વ. એના પહેલાં એક વિડીયો આવશે આ ચેપ્ટરનો, જેમાં આપણે બધા MCQ કરી લેશું. ઓકે, તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો અને રુદ્રાક્ષ સિરીઝમાં તમે જોડાયેલા રહો. કારણ કે રુદ્રાક્ષ સિરીઝ ગુજરાતના છોકરા માટે લઈને આવ્યું છે એવું એજ્યુકેશન કે તરત તમારા નામની આગળ લાગી જશે ભાઈ DR... હવે એક વસ્તુ મારે તમને કહેવી છે, ઘણા બધા લોકો એવું કહેતા છે કે સર કઈ ચોપડી અમે વાંચીએ, એવું કહેતા છે કે સર કઈ ચોપડી વાંચીએ. તો જો ભાઈ બધાના અલગ અલગ હોય, બરાબર. હવે અહીંયા આગળ જો MCQ કરાવું છું, એ MCQ ઇનફ છે, એટલે 80-90% પેપર આમાંથી જ આવશે, તમે ગેરંટી માની કહી દઉં, બરાબર. 80-90% પેપર આમાંથી જ આવશે જો તમે મારા કોન્સેપ્ટ સમજો તો. ઓકે, બીજું ફિઝિક્સમાં શું NCERT વાંચવી પડશે? હા, ફિઝિક્સમાં NCERT વાંચવી પડશે. એટલે આ શું ગાડા જેવી વાત કર, ફિઝિક્સમાં NCERT હોય લે, કેમ? થર્મોડાયનેમિક્સ ચેપ્ટર છે, બરાબર. એવા અમુક ઘણા બધા ચેપ્ટર છે જેમાં તમારે NCERT વાંચવી પડે, કારણ કે એના અમુક કોન્સેપ્ટ આવતા હોય ડાયરેક્ટલી, થિયરેટિકલી પણ ક્વેશ્ચન આવતો. જરૂર નહીં દર વખતે તમે મેથેમેટિકલી ક્વેશ્ચન હોય બધા, બરાબર. બાયોલોજીમાં તો NCERT જ આવશે ને, કેમેસ્ટ્રીમાં પણ તમારે વાંચવી પડશે. હા, એમાં અમુક અમુક સમ્સ હોય દાખલા, એ પણ તમારે કેમેસ્ટ્રીમાં કરવા પડે. બુકની વાત કરું તો જો ભાઈ ઘણી બધી અલગ અલગ મોટા મોટા પ્લેટફોર્મના
તમને બુક્સ ઓનલાઈન કદાચ મળી જાય છે જેમાં એમસીક્યુ આવતા હોય છે, તો એ પણ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો. બીજું એક બુક છે જે ભલે ઇંગ્લિશ મીડિયમમાં પણ ફિઝિક્સમાં તમને ખબર પડી જશે, જેનું નામ છે એચસી વર્મા. કઈ છે? એચસી વર્મા. જે બહુ જ સારી બુક છે, એના એમસીક્યુ જો થાય તો સોલ્વ કરજો બરાબર. એની એમ એ જે બુક છે એ પણ તમને ઓનલાઈન મળી રહ્યા છે, એન્ડ એ તમે વાંચજો. મતલબ ઇઝી છે, તમને સમજા પડી જશે, ઇઝી લેંગ્વેજમાં બધું લખ્યું છે. ઓકે, એન્ડ બીજી તો ગુજરાતી મીડિયમમાં આઈ થિંક મને નથી લાગતું કે કોઈ સારી એવી બુક છે, બટ ઇંગ્લિશ મીડિયમમાં છે. તો એમસીક્યુ એમાંથી સોલ્વ કરજો, ઇઝી જ છે એમસીક્યુ, તમને ટ્રાન્સલેટ કરવામાં વાર નહીં લાગે. ઓકે, ફિઝિક્સમાં તો નહીં જ વાર લાગે. ઓકે, તો ચાલો મળીએ આપણા એમસીક્યુના સેશનમાં. આજે આ ચેપ્ટર અહીંયા થાય છે ફિનિશ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.